જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી નજીક વિવિધ 8 જેટલા દબાણકારોએ મોટા પાયે દબાણ કર્યું હોવાનું ખુલતા તંત્ર દ્વારા તમામને નોટિસ પાઠવાઈ હતી, જે પછી પણ દબાણ યથાવત રહેતા આજે એસ્ટેટ શાખા દ્વારા સુનિલ ભાનુશાળી, એનઆર દીક્ષિત સહિતના અધિકારીઓની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હોટલ, ટ્રાવેલ્સની ઓફિસ, ચાપાનની દુકાન વગેરેનું ડિમોલિશન કરી અંદાજે 4,000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જામનગરમાં અતિવૃષ્ટિ અને પૂર પછી રોગચાળો ફેલાવાની ભીતિને પગલે મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ દોડતો થયો છે. વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોમાં કુલ 12 આરોગ્ય રથ દ્વારા સ્થાનિકોના હેલ્થ ચેકઅપ સહિતની આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી રહી છે. ડૉક્ટર હરીશ કોરી, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, જામનગર મહાનગરપાલિકા. હાલમાં ચોમાસાના ભારે વરસાદ બાદ આરોગ્ય સેવાઓને સઘન કરવામાં આવી રહી છે. અમારા 12 આરોગ્ય કેન્દ્ર અને 19 હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા ઓપીડી ચલાવવામાં આવે છે. બાકીની આરોગ્ય સેવાઓ, રસીકરણની સેવાઓ આપવામાં આવે છે, ખાસ કરીને નોન કોમ્યુનિકેબલ ડિસીઝની સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને આ ચોમાસા દરમિયાન લોકોને ઘરની નજીક સેવાઓ મળી રહે એના માટે 12 અમે અલગ અલગ વાડીઓમાં ડૉક્ટર્સ અને પેરામેડિક્સ અને દવાઓ સાથે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને લોકોને ઘરની નજીક આરોગ્ય સેવાઓ મળી રહે છે તે માટે અમારા દ્વારા આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જામનગર શહેરની જનતાને મારી રિક્વેસ્ટ છે કે આપણે આ વખતે ચોમાસામાં જે બોરના પાણી પીવાનું ટાળવું જોઈએ, મહાનગરપાલિકા દ્વારા સપ્લાય થતા ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ઉકાળેલું પાણી પીએ તો વધુ હિતાવહ છે અને મચ્છરજન્ય રોગચાળા અટકાવવા માટે આપણા ઘરની આસપાસ પાણી ભરાયેલું છે એને વહાવી દઈએ, અગાસી ઉપર પાણી ભરેલું છે એને વહાવી દઈએ અને રેગ્યુલર ધોરણે આપણા ઘરમાં જે સ્ટોરેજ છે, પાણીના સ્ટોરેજ છે, પછી એ પીપ હોય, પ્લાસ્ટિકની ટેન્ક હોય અથવા તો સિમેન્ટ ટેન્ક હોય, એને આપણે અઠવાડિક ધોરણે સાફ કરી અને એની અંદર પાણી ભરીએ તો આપણે ખાસ કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયાના જે મચ્છર છે એના આપણે ઉપદ્રવ અટકાવી શકીએ અને આ રીતના આપણે આ રોગથી બચી શકીએ. ધન્યવાદ. જામનગરમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં પૂરના પાણીની સાથે સાપ વગેરે ઝેરી પશુઓ પણ તણાઈ આવ્યા હતા. વન વિભાગ દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 72 સાપ સહિત કુલ 177 પશુ પક્ષીના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પૂર પ્રભાવિત વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન અને અસરગ્રસ્તોને ભોજન વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લાલપુરમાં ખાણીપીણીના એક પ્રખ્યાત એકમમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોવાનો આરોપ અમુક ગ્રાહકોએ લગાવી આ અંગે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે, તેમજ આ અંગેનો કથિત વિડીયો પણ વાયરલ થયો છે. નમસ્તે, જાડેજા લકી રાશી ઘનશ્યામજી. અમે આવતીકાલે ગઈકાલે લાલપુરમાં પ્રખ્યાત મિલન રગડાવાળાને ત્યાં નાસ્તો કરવા ગયેલા અને નાસ્તા કરતા દરમિયાન એની અંદરથી ઈર નીકળેલી હતી, એમાંથી જીવાતને એવું બધું નીકળેલું એ બદલ અમે રિક્વેસ્ટ પણ કરી હતી. એના બદલ અમે પ્રાંત કચેરી શ્રી, તાલુકા પંચાયત શ્રી અને આરોગ્ય વિભાગ અધિકારી શ્રી નિવેદન આવેદન પણ આપ્યું છે અને અમે એવી કરી છીએ કે સાહેબ શ્રીને કે જલ્દીમાં જલ્દી આની કાર્યવાહી કરે એવી અમારી આરોગ્ય મંત્રીશ્રીને જાણ કરી છે અને એવી અમારી અપેક્ષા છે કે જલ્દીથી જલ્દી આનું નિવારણ કરે છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.